विद्यार्थी मित्रों आज આપણે ધોરણ 4 વિષય પર્યાવરણમાં પાઠ 9 જોવાનો છે બદલાતા કુટુંબો એનો પાઠ 2 જોવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ગયા વિડિયોમાં આપણે સુમી વિશેની વાત કરી હતી હવે આપણે આજે વાત કરીએ દીપાલીની કોની વાત કરીએ દીપાલીની તો દીપાલીના ઘરે આજે સૌ ખુશ છે ખુશ એટલે મજામાં છે આનંદમાં છે કેમ તો કે દીપાલીના કાકાના દીપાલીના કાકાના દીકરાના આજે લગ્ન છે આપણને ખબર આપણને પણ ખબર છે કે આપણા ઘરમાં કોઈનો પ્રસંગ આવી જાય ભાઈ બહેનનું લગ્ન હોય તો આપણે કેટલા ખુશીમાં ફરતા હોઈએ છીએ ફરીએ છીએ ને બરાબર તો તમે પણ કેટલાય લગ્ન જોયા હશે જોયા છે ને બધા લગ્ન તો કે હા લગ્નમાં તો મેડમ અમે જઈએ જ છીએ જાઓ ને હા લગ્નમાં તો જાય જ છે તો આ લગ્ન અંગેના આપણે આપણી પાઠ્યપુસ્તકમાં 68 નંબરના પેજ પર ચિત્ર આપણને આપેલા છે જે તમે અહીંયા જોઈ શકો છો પહેલું જે ચિત્ર છે એમાં શું છે તો કે અહીંયા પહેલું જે છે એ કે વર કન્યાને શું થાય છે લગ્ન વિધિ થાય છે તમે અહીંયા જોઈ શકો છો કે વર કન્યાને અહીંયા લગ્ન વિધિ થાય છે પછી બીજું જે ચિત્ર જે છે એમાં તમે જોઈ શકો છો કે અહીંયા જુઓ અહીંયા પહેલા ચિત્રમાં અહીંયા વર કન્યાને શું થાય છે લગ્ન વિધિ થાય છે શું થાય છે લગ્ન વિધિ થાય છે પછી બીજું જે ચિત્ર છે એમાં શું થાય છે તો કે બીજા ચિત્રમાં મંગલ ભેળા કરે છે જે તમે અહીંયા જોઈ શકો છો મંગલ ભેળા કરે છે બરાબર પછી કન્યાને મહેંદી મુકાય છે અહીંયા તમે કન્યાને મહેંદી મુકાય તે ચિત્ર જોઈ શકો છો બરાબર પછી જે કન્યાને જે છે એમાં ડોલીમાં બેસાડીને શું કરે છે લઈ જાય છે એ પણ ચિત્ર તમે અહીંયા જોઈ શકો છો બરાબર અને આગળનું જે એક ચિત્ર બાકી રહ્યું છે એ શું છે તો કે વરરાજા અને કન્યા કંસાર જમે છે અને વડીલો તેમને શું કરે છે આશીર્વાદ આપે છે એટલે કે કંસાર જમે છે વર કન્યા અને વડીલો તેમને આશીર્વાદ આપવા માટે આવ્યા છે બરાબર તો તમને વિદ્યાર્થી મિત્રો ખબર હશે કે દીપાલીના કાકાના દીકરીના લગ્ન થયા હવે દીપાલીના ઘરમાં શું ફેરફાર આવશે દીકરી સાસરે જાય ત્યારે તેના પિતાના ઘરે કેવું વર્તન થાય તો કે આખું ઘર કેવું થઈ જાય સુનું સુનું થઈ જાય છે ને સુનું સુનું હા કોઈ ઘરમાં હોય મોટી બહેન હોય બરાબર અને આપણે એને પરણાવી દઈએ એટલે સાસરે જતી રહે એટલે એના વગર ઘરમાં થોડા દિવસ તો કેવું લાગે સુનું સુનું લાગે બરાબર કેમ કે આપણે બધા ભેગા મળીને હળી મળીને રહેતા હોય પછી એક વ્યક્તિ ઓછું થઈ જાય તો આપણને ગમતું નથી બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ થઈ લગ્ન પ્રસંગની વાત તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે લગ્ન પ્રસંગ હોય એટલે આપણે એવા સરસ તૈયાર થઈએ છીએ નવા નવા કપડાં પહેરીએ છીએ બરાબર તો તમે જોયું કે પહેલાં કન્યાને મહેંદી મૂકવામાં આવે છે પછી લગ્ન વિધિ થાય છે બરાબર પછી વરરાજા અને કન્યા એ શું કરે છે સપ્તપદીના સાત ફેરા પણ ફરે છે તમે જોયું હશે બરાબર અને વરરાજા અને કન્યા કંસાર જમે ત્યારે આશીર્વાદ પણ આપવા માટે આવે છે અને કન્યાને વિદાય કરવામાં પણ આવે છે તો વિદ્યાર્થી મિત્રો તમે લગ્નમાં જતા હશો તો આ વસ્તુ તો તમે જોયેલી હશે બરાબર વિદ્યાર્થી મિત્રો તો લગ્ન પ્રસંગે ભોજનમાં શું બનાવવામાં આવે છે તમે લગ્ન પ્રસંગમાં જાઓ છો પણ જમવા તો વેચતા હશો ને તો લગ્ન પ્રસંગમાં શું શું બનાવવામાં આવે છે તો કે નવી નવી આઈટમો બનાવવામાં આવે છે કઈ કઈ તો કે મારા કાકાના લગ્ન પ્રસંગે ભોજનમાં કઈ કઈ વસ્તુ હતી તો કે દીપાલી કહે છે મોહન થાળ હતો કેરીનો રસ બે શાક ભજીયા પૂરી રોટલી કઠોળ દાળ ભાત પાપડ કચુંબર અથાણા અને રાઈનું બરાબર એ રાયતું જે એ બનાવવામાં આવ્યું હતું એટલે કે આટલી આઈટમ બનાવવામાં આવી હતી બરાબર વિદ્યાર્થી મિત્રો પછી તમારે એ જોવાનું છે કે સંયુક્ત કુટુંબ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો સંયુક્ત કુટુંબ કોને કહેવાય તમને ખબર છે તો કે જે કુટુંબમાં હવે ધ્યાનથી સાંભળજો કે જે કુટુંબમાં દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી ભાઈ બહેન અને પિતરાય ભાઈ બહેન રહેતા હોય સાથે રહેતા હોય તેવા કુટુંબને સંયુક્ત કુટુંબ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો
જો સંયુક્ત કુટુંબ કોને કહેવાય તો કે જે ઘરમાં દાદા દાદી માતા પિતા કાકા કાકી ભાઈ બહેન મિત્રાય ભાઈ બહેન બંને બધા સાથે રહેતા હોય તેવા કુટુંબને સંયુક્ત કુટુંબ કહેવામાં આવે છે પછી વિભક્ત કુટુંબ કોને કહેવાય તો કે જે કુટુંબમાં પતિ પત્ની અને બાળકો જ રહેતા હોય વિભક્ત કુટુંબ કોને કહેવાય તો કે જે કુટુંબમાં પતિ પત્ની રહેતા હોય અને બાળકો રહેતા હોય તેવા કુટુંબને વિભક્ત કુટુંબ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આગળના જે ટોપિક છે એમાં આપણે પ્રશ્નોના જવાબ લઈશું અને એની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું થેન્ક યુ